ಅಜ್ಜ ಮನೆ ಅಥವಾ ಮತ್ತು ವಿರೋಧ ಪಕ್ಷ ಮಚ್ಛರ ಹತ್ತು ಜೆ ಮನೆ ಮಲೇರಿಯಾ ಪೀ ಗಯೋ ತಮಾರ ಫೋನ್ ಛೆ ಲೋ ಬಾತ್ ಕರೋ ಉಂದೋ ಪಕಡೋ ಛೆ ಸಿದ್ದೋ ಪಕಡೋ ಉಂದೋ ಉಂದೋ ಹಾ ಬೋಲೋ ಬೋಲೋ ಹಾ ಪಾಸಾ ಪಟೇಲ್ ಬೋಲುಸ್ ಅರೆ ಕಾಸಾ ನೈ ಪಾಸಾ ಪಟೇಲ್ ಬೋಲುಸ್ ಬೋಲೋ ಆವೋ અરે ભાઈ હું આવવાનો હતો પણ રાતે મને તાવ ચડી ગયો એટલે હું ન આવી શક્યો. બોલો બોલો ક્યાંથી બોલો છો ભાઈ? મત ગણતરી કેન્દ્ર થી બોલો છો? બોલો બોલો હું હાલ છે મારા હું કીધો હું પેલા રાઉન્ડ માં 3000 વોટ થી આગળ છું. શાંતિ રાખો તમા. હા વા આવા સમાચાર અત્યારે છો? હા ઠંડી લાગે. હારું હારું હારું. હવે કહું છું શાંતિ રાખો, હવે તમે આરામ કરો ને સુઈ જાઓ. પાપા તમારી તબિયત સારી નથી, મત ગણતરી ચાલતી રહેશે, તમને સમાચાર મળતા રહેશે, તમારે ફક્ત આરામ કરવાનો, બહુ સખત તાવ છે. ઓકે તમે આરામ કરો, હું તમને ઇન્જેક્શન આપું છું. ઠીક બેટા, ત્યાં સુધી મારા પક્ષના કાર્યકર્તાઓને શાંતિ શાંતિ શાંતિ. મોટું ઇન્જેક્શન આપશે, વિરોધ પક્ષ નો મચ્છર કરડી ગયો ને. વિરોધ પક્ષ નો મચ્છર ને સપડો મચ્છર લઈશ. રેખા, મારે અર્જુન અને રાધાનું અંગત કામ છે, મારો ફોન લાવ, મારે વાત કરવી છે. ડોક્ટર અર્જુન, તું અને રાધા મારા ઘરે આવી જા, મારે બહુ જરૂરી કામ પડ્યું છે. ઠીક છે, પણ આવી જાઓ તો વધારે સારું. ઓકે ઓકે. રાધા, અરે ઓ રાધા, અરે ક્યાં છે રાધા? આવી ક્યાંય નથી ગઈ પપ્પા, અહીંયા છું. અરે રાધા બેટા, સવારથી હાં સુધી હું ઉતો રહ્યો, આ મને તે ઘેનનું ઇન્જેક્શન આપ્યું તું? ના પપ્પા, ઇન્જેક્શન તો તાવનું જ હતું, પણ એમાંય ઘેન તો હોય જ ને. હા અરે હા પપ્પા, યાદ આવ્યું. હેલો, હા ધારાસભ્યજી. હા છે ને, ગઈકાલે જરા તાવ જેવું હતું, મલેરિયા જેવું લાગે છે. હા આપું છું, લો પાપા તમારો ફોન. હેલો, હું કીધું, હું 2,36,536 વોટ થી જીતી ગયો છું. હું વાત કરો છો, હું વાત કરો છો તમે? અરે ના ભાઈ ના, અરે મેં તો માત્ર 2 ધારી તલવાર ચલાવી હતી, આથી મહેનત તો મારા પક્ષના કાર્યકર્તાઓ કરી છે. હા આટલું બોલો એમાં તો હાફી ગયો. આ તાવમાં પડ્યો છું ને એટલે ઘરે પડ્યો છું, ઠીક થઈ જાઉં ને તઈ ગાંધીનગર આપી દો. આવજો જય શ્રી કૃષ્ણ. ઓકે પાપા, ઓકે, કોંગ્રેચ્યુલેશન, તમારી તબિયત નથી સારી, તમે આરામ કરો. ચલો તાવમાં પેંડા ખવાય? ના ના ના, હાલો ઇન્જેક્શન ખાઈએ. શું વાત છે શક્તિસિંહ, અમને લોકોને આટલા બધા કાબર તો બોલાવ્યા? ભાઈ વાત જ કઈક એવી છે કે જેમાં મારે તમારી જરૂર પડી એટલે જ બોલાવ્યા. શું વાત છે શક્તિસિંહ? જુઓ બેટા અર્જુન,
शक्ति सिंह एने काम वच्चे नी जग्या हॉस्पिटल माटे दान मा आपवा मांगे छे। एनी संचालन एनी देखरेख तमारे बन्ने करवानी छे। विचार तो बहु सारो छे काका, पण आटली मोटी हॉस्पिटल बनावा माटे केटलो बधो खर्च थशे तेनो ख्याल छे तमने? अरे खर्च नी फिकर, तमे शुं काम करो छो? हूँ बैठो छू ने, मारी पाहे आटलू बधु छे, ई क्यारे काम आवशे? हूँ भेड़ो ऊपर थोड़ो लई जवानो छू। हा જ્યારે શક્તિસિંહ પોતાના સોનાના ટુકડા જેવી જગ્યા દાનમાં આપવા તૈયાર હોય તો પછી ખર્ચ હું જોવાનો ભાઈ। બોલો અર્જુનભાઈ, હવે શું મૂંઝવણ છે? કંઈ કેવું હોય તો કહી દો। રાધાબેન, તમારે કંઈ કેવું છે? ના ભાઈ ના, તમે બધાએ જે નક્કી કર્યું છે એ અમારા આંખ માથા પર। હોસ્પિટલ તૈયાર થઈ જાય તો અમને બોલાવી લેજો, બસ। તો પછી પાછા ભાઈ, તમે તાત્કાલિક આ જમીનના કાગળો તૈયાર કરાવો એટલે હું મારી સહી કરી દઉં। મારી પાસે હવે બહુ સમય નથી પાછા ભાઈ, હવે આ જવાબદારી તમારી। ભલે ભાઈ, હવે અમે લોકો નીકળીએ, અમારા જેવું કઈ પણ કામ હોય તો તરત બોલાવી લેજો। ચિંતા ના કરતા, તમે આરામ કરો। જય માતાજી, નમસ્તે, આવજો રેખાબેન, ચાલ ભાઈ।